गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विषय गुजराती जेमा आपणे प्रकरण 15 सुभाषितो विषय आजे आपणे शीखीशुं। सुभाषितो एटले शुं? तो सुभाषितो एटले सरस रीते कहेवायेलो अनुभव अथवा नीति विचार। कोई सारो विचार होय तो तेने एक पंक्ति द्वारा आपणे बतावामां आवे छे। सुभाषितोमां बोध रहेलो होय छे। आपणे सुभाषित ए पंक्ति वाँचता आपणे एमांथी कंईक शीखवा मळे छे। તેમાં અનુભવોનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે। આ સુભાષિતોમાં શું હોય છે? કોઈકનો અનુભવ હોય છે તો જેમાંથી આપણે શું મળે છે? પ્રેરણા અને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે। જીવનમાં આગળ કઈ રીતે વધવું તેના માટે આપણે પ્રોત્સાહન પણ મળે છે। તો બાળકો, અહીં આપણે પહેલો સુભાષિત વાંચીશું, શબ્દના અર્થ જોઈશું અને સમજીશું। જાતે કરવું, જાતે રડવું, જાત વિના સૌ જુઠ્ઠું જી, જાતે જુજવું, જાતે વધવું, જાત વધે ઉદ્ધરવું જી। જાતે એટલે પોતે, રડવું એટલે કમાવવું, જુઠ્ઠું એટલે કે વ્યર્થ નકામું, જુજવું એટલે કે કોઈ પણ કામમાં આપણે મચ્યા રહેવું, વધવું એટલે કે આગળ વધવું, અને ઉદ્ધરવું એટલે કે સંકટ અને આફતમાંથી આપણે મુક્ત થવું। આ સુભાષિતમાં કહેવાયું છે કે જાતે કરવું, આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ, જાતે રડવું, જાતે જ કમાવવું જોઈએ, જાત વિના સૌ જુઠ્ઠું જીવે એટલે કે પોતાની જાત સિવાયનું બીજું બધું શું છે? વ્યર્થ છે, નકામું છે। જાતે જુજવું એટલે કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો હોય તો આપણે એમાંથી નીકળવા માટે જાતે જ જુજવવું પડે છે। જાતે વધવું અને જાત મહેનતથી જ આગળ વધવું જોઈએ। જાત વધે ઉદ્ધરવું જોઈએ, આપણે આપણો ઉદ્ધાર કરવો છે તો કઈ રીતે? આપણી પોતાની જાત વધે। કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ આપણી પર મુશ્કેલી આવી જાય તો આપણે તેમાંથી નીકળવું હોય તો શું કરવું પડે? આપણે જાતે મહેનત કરવી જોઈએ। આપબળ જાત મહેનતનો મહિમા આ સુભાષિતમાં વર્ણાવાયો છે। પારકી આસ સદા નિરાશ, એ ઉક્તિ બરાબર સમજી લઈએ આપણા હાથ જગન્નાથ એમ માનીને ચાલવું જોઈએ। તો બાળકો, આ સુભાષિતમાં શું સમજાવ્યું છે? કે આપણું કામ આપણે જાતે કરવું જોઈએ, આપણે જાતે કમાવવું જોઈએ, આપણી જાત સિવાય બધું શું છે? નકામું છે, વ્યર્થ છે। કોઈ પણ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું હોય તો એના માટે પણ આપણે જાતે જ મહેનત કરવી પડે તો જ તમે આગળ વધી શકો અને એ મુશ્કેલીમાંથી નીકળી શકો। એટલે આ સુભાષિતનો મહિમા શું છે? તો કે જાતે મહેનત કરવું। આપણે શું શીખવા મળ્યું આમાંથી? તો કે આપણે જાતે મહેનત કરવી। બીજું તો કે પારકી આ સદા નિરાશ, બીજાની આશા જો આપણે રાખીએ, બીજાના ભરોસે જો આપણે કામ ન કરીએ અને બેસી રહીએ તો છેલ્લે આપણે શું થવું પડે છે? નિરાશ થવું પડે છે। અને એક ઉક્તિ છે તે આપણે સમજી લેવી જોઈએ કે અપના હાથ જગન્નાથ, એટલે કે આપણા જે હાથો છે, આપણે જે પોતાનું પોતે કામ કરીએ છીએ તો શું થાય છે? જગન્નાથ એટલે કે જગમાં આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ, એવું આ સુભાષિતમાં આપણે સમજાવવામાં આવ્યું છે। બાળકો, હવે આપણે અહીં બીજો સુભાષિત જોઈશું। આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નહીં, તે ઘર કદી ન જાઈએ ભલે કંચન વરસે મેં। આવ એટલે કે આદર, નયનમાં એટલે કે આંખોમાં, ને એટલે કે સ્નેહ પ્રેમ, કંચન એટલે સોનું જે આપણે સોનાના ઘરેણા પહેરીએ છીએ તે, મેં એટલે વરસાદ। તો આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે જ્યાં આવકાર અને આદર ના હોય, આવ નહીં આદર નહીં એટલે કે જ્યાં આવકાર કે આદર ન હોય, જ્યાં આંખોમાં પ્રેમ ન હોય, અહીં આપ્યું છે ને નહીં નયનમાં ને એટલે કે જ્યાં આંખોમાં પ્રેમ ન હોય, તે ઘર કદી ના જઈએ કે તેવા ઘરે આપણે ક્યારેય જવું જોઈએ નહીં। ભલે કંચન વરસે મેં એટલે કે ભલે ત્યાં સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણે એવા ઘરે જવું જોઈએ નહીં। સોનાનો વરસાદ નથી થતો પણ અહીં કહેવાનો મતલબ એવો છે કે જ્યાં ખૂબ પૈસો હોય,
જ્યાં ખૂબ ધન હોય તેવા ઘરે આપણે જવું જોઈએ નહીં. કેમ? તો જ્યાં આપણે આદર, આવકાર, પ્રેમ ન મળે તેવા ઘરે આપણે જવું જોઈએ નહીં. આ સુભાષિતમાં આતિથ્ય ભાવનાની વાત છે. જ્યાં પ્રેમ આદરભાવ ના હોય ત્યાં ગમે તેટલો ધન વૈભવ હોય તો પણ ન જવાય, એ વાત સરસ રીતે દર્શાવી છે. એટલે ઉપર આપેલા સુભાષિતમાંથી આપણે શું શીખ્યા? તો આતિથ્યની ભાવના, મહેમાનો માટેની વાત કરવામાં આવી છે કે આપણે જ્યાં પ્રેમ આદરભાવ સન્માન ન મળતું હોય તેવાના ઘરે ગમે તેટલો પૈસો હોય તો પણ આપણે જવું જોઈએ નહીં. ત્રીજો સુભાષિત જોઈશું. કડવા હોય લીમડા સીતર એની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. અહીં કહ્યું છે સીતર. સીતર એટલે શું? ઠંડી. છાય એટલે છાયડો, છાયો. બાંધવ એટલે કે ભાઈ, સગા, આપણા જે સગાઓ હોય છે તે. અબોલા એટલે કે બોલતા ના હોય, આપણી સાથે વાતચીત કરતા ના હોય, નારાજ હોય આપણાથી તેવા. અને બાય, બાય એટલે કે એનો, બાયનો મતલબ તો થાય છે હાથ, આપણી બાજુઓ, પણ અહીં આ સુભાષિતમાં મદદગાર તરીકે આ શબ્દ વાપરવામાં આવ્યો છે. કઈ રીતે? તો એ આપણે જોઈશું. આ સુભાષિતમાં કહ્યું છે કે કડવા હોય લીમડા, એટલે કે લીમડા કે લીમડાનું ઝાડ કેવું હોય છે? કડવું હોય છે. કડવો લીમડો તમે જોયો હશે, ખૂબ મોટું ઝાડ હોય છે, બરાબર? તો કે લીમડાનું ઝાડ કેવું હોય છે? કડવું હોય છે. સીતર એની છાયા, તો કે તો પણ એક શું આપે છે? સીતર એટલે કે ઠંડી, ઠંડો છાંયડો આપણે આપે છે. ભલે એનું ઝાડ કેવું છે, એના પાન કેવા છે, કડવા લાગે છે આપણે, પરંતુ આપણે ઝાડની નીચે બેસીએ છીએ તો એ આપણે ઠંડો છાંયડો આપે છે. બાંધવ હોય અબોલડા, બાંધવ એટલે કે આપણા ભાઈ સગાવાળા, આપણી સાથે બોલતા ચાલતા ન હોય, કોઈક વાર ઝઘડો થયો હોય તો આપણાથી નારાજ હોય છે, આપણી સાથે બોલતા નથી, અલગ ઘરમાં રહેતા હોય છે. તોય પોતાની બાય, કે તો પણ તે કેવા છે? આપણા હાથ જેવા છે, આપણી બાય જેવા છે, આપણા બાજુ જેવા છે. કેવી રીતે? તો કે જ્યારે આપણાથી નારાજ હોય છે, આપણી જોડે બોલતા નથી, છતાં પણ જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પણ આપત્તિ આવે છે ત્યારે આપણા ભાઈબંધો કે આપણા સગાઓ આપણી સાથે આપણી મદદ માટે ઊભા હોય છે. આ સુભાષિતમાં કડવા લીમડાનો દાખલો આપીને પોતાના ભાઈ ભાડું વઢંકણા હોય તો પણ તેમને પોતાની લેખી તેમનો સાથ સરકાર લેવો એમાં જ સાપણ છે, આ વાત બતાવાય છે. આ સુભાષિતમાં શું કહ્યું છે? કે કડવા લીમડાનું આપણે ઉદાહરણ આપ્યું છે અને એના દ્વારા કહ્યું છે કે ભાઈ ભાડું હોય એટલે કે ભાઈઓ અને સગાવાળાઓ ભલે વઢકણા એટલે કે ઝઘડતા હોય છે, ઝઘડો કરતા હોય છે, બોલતા નહીં હોતા, નારાજગી દર્શાવે છે, પણ જ્યારે પણ આપણે તેમની મદદની જરૂર હોય છે ત્યારે તેઓ સાથ સરકાર આપવા માટે તૈયાર જ હોય છે, સાંપણ એટલે કે હોશિયાર જ હોય છે. આ વાત આ સુભાષિતમાં બતાવવામાં આવી છે. ચોથો સુભાષિત જોઈશું. બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સુતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. ભાગ્ય એટલે નસીબ, દિશે એટલે દેખાય, અને ચલંતનું એટલે ચાલનારનું. તો આ સુભાષિતમાં આપણે કહ્યું છે કે બેસે છે ભાગ્ય બેઠાનું, એટલે કે જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી જાય છે. ઊભું ઊભા રહેલનું, એટલે કે જે ઊભો રહે છે તેનું નસીબ ઊભું રહે છે. સુતેલાનું દિશે સૂતું, એટલે કે જે સૂઈ રહે છે તેનું નસીબ પણ સૂતેલું જ દેખાય છે, દિશે એટલે કે દેખાય છે. ચાલે ભાગ્ય ચલંતનું, પણ જે ચાલે છે તેનું નસીબ ચાલતું રહે છે. એટલે અહીં કહેવામાં આવ્યું છે કે જે મહેનત કરે, ચાલે છે એનું નસીબ ચાલતું રહે, એનો મતલબ એવો છે કે જે મહેનત કરે છે તે જ પ્રગતિ કરી શકે છે, તેની જ પ્રગતિ થાય છે. આ સુભાષિતમાં પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે તે સત્ય રજૂ કરવામાં આવ્યું છે. પુરુષાર્થ કરનાર એટલે કે મહેનત કરનાર,
આ સુભાષિતમાં આપણે શું કહેવામાં આવ્યું છે કે જે મહેનત કરે છે તેનું નસીબ એની સાથે જ હોય છે, તેનું નસીબ એનો સાથ આપે છે. કારણ કે આપણે ખબર છે કે મહેનત કરીશું તો ગમે ત્યારે પણ આપણે સફળતા મળશે જ, એવું આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે. પાંચમું સુભાષિત જોઈશું, હોય કાયમ મુશ્કેલ પણ ઉદ્યમથી જત થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગત જાય. ઉદ્યમ એટલે કે મહેનત, ખંત એટલે કે કાળજી, અને ફોગટ એટલે કે નકામ, બરાબર. તો ચાલો, આ સુભાષિતમાં કહેવાયું છે હોય કામ મુશ્કેલ પણ, એટલે કે કામ ગમે તેટલું મુશ્કેલ હોય પણ ઉદ્યમથી જટ જાય, પણ મહેનતથી તે પૂરું થાય છે અને જલ્દી પૂરું થાય છે. જત થાય એટલે કે જલ્દી પૂરું થાય છે. ખંત જો દિલમાં હોય, ખંત એટલે કે જો આપણા દિલમાં ખંત કામ કરવાની કાળજી હોય તો કદી ન ફોગત જાય, તો કદી પણ એ કામ નકામું જતું નથી કે નિષ્ફળ જતું નથી. ફરીથી આપણે આ પંક્તિ જોઈશું, શું કહેવા માંગ્યું છે કે ગમે તેટલું કામ મુશ્કેલ હોય પણ જો આપણે મહેનત કરીએ છીએ તો એ કામ જલ્દીથી પૂરું કરી શકીએ છીએ. જો આપણા દિલમાં પણ એ કામ જલ્દીથી ક્યારે પૂરું થઈ શકે, કે આપણા દિલમાં એ કામ માટે શું હોવું જોઈએ, કાળજી હોવી જોઈએ, તો એ કામ આપણે જલ્દીથી પૂરું કરી શકીએ છીએ અને એ નિષ્ફળ પણ જતું નથી. આ સુભાષિતમાં ઉદ્યમ અને ખંતનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. આ સુભાષિતમાં આપણે શું શીખવામાં આવે છે, ઉદ્યમ એટલે કે મહેનત અને ખંત એટલે કે કામને પૂરું તો કરવાનું છે જલ્દીથી, પણ કેવી રીતે કાળજીપૂર્વક એને પૂર્ણ કરવાનું છે. અને ક્યારે થશે, જો તમે દિલથી કામ કરશો, મન લગાડીને કામ કરશો, તો પછી જલ્દી જલ્દી કામ કરીને આપણે મૂકી દઈએ તો એ કામ ચોક્કસ રીતે પૂરું થશે નહીં, એવું પણ આપણે આ પંક્તિમાંથી શીખવા મળે છે. તો બાળકો, આના શબ્દ અર્થ આપણે નોટમાં લખીશું. અહીં સ્વાધ્યાયમાં સવાલ જવાબ આપેલા છે જે આપણે નોટમાં લખવાના રહેશે. પ્રશ્ન બેમાં થોડાક સમાનાર્થી શબ્દ, થોડું નાનું નાનું વ્યાકરણ છે, આપણે તે જોઈ લઈશું. સમાનાર્થી શબ્દ શોધીને લખો. આવ એટલે થશે આવકાર, કંચન એટલે સોનું, આદર એટલે સત્કાર સન્માન, નયન એટલે આંખ, ને એટલે સ્નેહ, ઉદ્યમ એટલે મહેનત. જે આપણે સુભાષિત સમજતા સમજતા જ આ બધા સમાનાર્થી શબ્દ સમજી ગયા છે, તે જ તમારે અહીં લખવાના પણ રહેશે. પ્રશ્ન 3માં છે વિરોધાર્થી શબ્દ, કંજૂસ, તો કંજૂસનો વિરોધાર્થી થશે ઉદાર, આદર અનાદર, કડવું મીઠું, મુશ્કેલ સરળ, શીતળ ઉષ્ણ, વધવું તો ઘટવું. પ્રશ્ન 4માં છે સુભાષિતમાં પંક્તિમાં આવેલા પ્રાસવાળા શબ્દો શોધીને લખો. જેમ આપણે આગળ કહ્યું છે, શીખી ગયા છે કે પ્રાસવાળા શબ્દ એટલે શું, જે પંક્તિમાં યોગ્ય એનો રાગ બેસાડવા માટે જે શબ્દ મૂકવામાં આવે છે તેને કહેવાય છે પ્રાસ, બરાબર. તો જુજુ શું આવશે, વધવું. તમને જોઈએ તો એ જ કાવ્ય પંક્તિમાં તમે ધ્યાન આપશો સુભાષિતમાં તો તમને મળી જશે કે જુજુ, તો એની બાજુમાં શું આપ્યું છે, જાતે જુજુ, જાતે વધવું, બરાબર છે. બીજું છે ને, ને એટલે મેં, છાય બાય, બેઠાનું સુતેલાનું, જાય થાય, આ આપણે સુભાષિતમાંથી જ મળી જશે જવાબ. તમારે ફક્ત ધ્યાનથી સાંભળવું તો તમને જવાબ આવડી જશે. શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે, તો અહીં તમે તમારા મનથી આ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો છો. હું અહીં તમને થોડાક ઉદાહરણ પ્રમાણે બતાવી જાઉં છું. જેમ કે મુશ્કેલ, તો આપણે કોઈ પણ વાક્ય બનાવીએ જેમાં મુશ્કેલીનો ઉપયોગ થયો હોવો જોઈએ અને એ બરાબર થયો હોવો જોઈએ. ગમે તેમ વાક્ય બનાવીને મુશ્કેલ લખી દેવું તો ચાલશે નહીં,
वाक्यनो अर्थ खबर पड़वी जोईए। तो अहीं एक वाक्य हूँ बनाव छू, परिश्रम थी मुश्किल काम पण सरल बनी जाए छे। जूठू, तो जूठू बोलीने आपणे आपणी जातने ज छेतरवी जोईए नहीं। शीतळ, गरमीना दिवसमां शीतळ पवन कोने न गमे। भाग्य, जेना भाग्यमां जे लख्यू होय તે જરૂર બને છે। નયન, રાણી રૂપમતીના નયન મૃગલીના નયન જેવા હતા। મૃગલી એટલે કે હરણનું બચ્ચું, હરણની આંખો કેટલી સરસ હોય છે, તો કે રાણી રૂપમતીની નયન એટલે કે આંખો કેવી હતી, મૃગલીના નયનો જેવી હતી, બરાબર। તો આ રીતે તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો। તો આનું સ્વાધ્યાય આપણે નોટમાં સવાલ જવાબ લખીશું, પ્રશ્ન 2, 3, 4 અને 5 ચોપડીમાં જ લખવાના રહેશે, જે તમને ફોટા દ્વારા હું મોકલી આપીશ, અને પછી આપણે સ્વાધ્યાય પૂઠી પૂરીશું। ત્યાં સુધી આપ સુભાષિતનો અભ્યાસ સારી રીતે કરજો। થેન્ક યુ।